છે ને તને શું કહું છું, આ ગામમાં કઈ મર્યાદા રહી નથી. આપણા ગામનું માણા અદેખું થતું જાય છે, નકર આમ હોય આપણું ગામ સુધર ને ઉભાર્યો ખડકી દઈ દઉં. એમ નહી, મંદિરે થી મારા સંપલા સોરી ગયું, એને દયા નહી આવી ને ડોહી ઉઘાડા પગે કેમ હાલશે, આ કાંકરા ખૂટે છે. અરે રે, તો ઉઘાડા પગે હાલી આવે? હા, મારા સંપલા કોક મંદિરે થી સોરી. હાલે તો મારા સંપલા પહેરી લે. ના ના, તમે પહેરો, તમે ઉઘાડા પગે હાલશો, કાંકરો બાકરો ખૂટી જાય તો તમારે પાકણી માટી, તમને ડાયાબિટીસ, એ વરી પગ પાકે અને હડો બેહે. ના હો બાપા, હું ઉઘાડા પગે હાલીશ, તમે સંપલા પહેરી લ્યો, તમને ડાયાબિટીસ છે, પાકણી માટી છે. હા પણ મારું જે થાવું એ થાય, તને હું ઉઘાડા પગે નો હાલવા દઉં. પહેરી લે, તું પહેરી લે. પણ તમે વેમ રાખજો, કાંકરો ન લાગી જાય. હા, ધ્યાન રાખીશું. અને એવું લાગે ને તો કાલ બજાર માંથી નવા સંપલા તારા હાટુ લઈ આવીશ. એમનું માણા નો સુધરે. મીઠિયાની માં શું કહું છું, શું કાલે આ પાણા બહુ લાગી ગયા પગમાં. છોકરો કામ બહુ કરે, પેલા તો વાડીઓ આવ્યો જાય અને હું ઈ પેલા આવે નહી, છોકરો બહુ સારો. છોકરું કેવાય, જેમાં બાળા બુદ્ધિ હોય, નવી નવી છે ને, ધીમે ધીમે આપડા ઘર ની રેણી કેણી આવી જાય. તમારે મારે તો કારેલા નું કરજો ને, કારેલા નું શાક કરજો. કારેલા તમારા દીકરા લઈ આવ્યા નથી, કિસોડા હે એનું કર નાખું. હા, કિસોડા નું કરો, દહીં નાખીને ખાઈ લેખું. ભલે અવાજ રાડ્યો રહ્યો પણ મીઠો બહુ. ભગવાન ને કઈ ડોસી દે તો આવી દેજે બાપા, હાથ બહુ આવી ડોસી દેજે. જિંદગી માં કોઈ દે મને તું ન કીધું. બાપુજી આલ્યો ચા પી લ્યો. બટા હવે તો રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એમાં આજે થોડીક વાર છે એટલે તમે ચા પી લ્યો, થોડોક ટેકો થઈ જાય. હા તો લાવો. ઓ, મે હવારે હતી ને થોડીક ઠરેલી હતી. મીઠિયાની બહુ કવિતા. હા બાપુજી. બટા બોલાવી બાપુજી. હા, કઈ બકાલો બકાલો હોય તો લાવો સુધારું. ના ના, હંધુ રંધાઈ ગયો, સેલો રોટલો ઘડું છું ને, હમણાં તમારા હાટો થારી લઈ આવું, તમે ખાઈ લો બાપુજી. અને હા બ્રો બેટા, જો તમારી હાવું તો મને કઈ ઉતાવળ અવાજે કે ને તો ખોટું ન લગાડતા, કેમ કે ને બોલવાની ટેવ છે, બાકી એના મનમાં કઈ ન હોય. હા બાપુજી, હું કેમ હાહુ નું કઈ મનમાં લઉં છું, અને આમે ઈમર માં ઠેકાણે છે બાપુજી, થારી લઈ આવું, ખાઈ લ્યો બાપુજી, રંધાઈ ગયું છે, ખાઈ લ્યો. અરે બટા, હું એકલો થોડો કોઈ દે ખાવા બેઠો છું,
તમારી હા હો ને હું ભેગા બેસી બેઠા એકલો હું કોઈ દિન નો ખાવ અત્યારે જાઓ રાંધણીયા માં રાખી દો પણ બાપુજી તમે ખાઈ લ્યો જો ઠરી જાય ને તમે નહીં ખાન તો મારા હાઉ મને વર્ષે ખાઈ લ્યો થોડુંક રંધાઈ ગયું છે તો ગરમ ગરમ ના ના બેટા એ રાખી દો તમારે હાઉ આવશે ને પછી ખાઈશું ખાઈ લ્યો બાપુજી હજી એક વાર કહું હું મારા હાઉ રેડો રેડો થાય મારી ઉપર વળ્યા જાઓ ને તમે લઈ જાઓ અંદર ડોસી હજી આવી નહીં ખાવાનો ટાઈમ થઈ ગયો અને એ ભૂખી થઈ છે લે હું જરા ખામો જાઉં બાપુજી તમને નાનજ પડી તમને ત્યાં ડાયાબિટીસ તમારા ઘર ની બાયણી ઓછું નહીં કરવું એમ બટા પાણો આવ્યો એમાં પડી ગયો પણ ધ્યાન રખાય આ ઉંમરે હવે બાપુજી બાયણે ન જવાય ક્યાંય મોડું સી ગયું છે આ ડોહો ભૂખો થયો છે એક તો મારા વગર નો ખાય નહી આ ક્યાં ગયા તમને કહું છું લે ઘરમાં નથી મગ્ન ઘરે છે ને તમે કયો ઈ મારે કરવાનું છે વાહ ભાઈ વાહ પ્રેમ તો તમારો રામ ને
સીતા જેવો છે ઓ બાવે જો તમારા લીધેલા સંપલા તો તમારું કહેવાથી મેં પહેરી લીધા છે પણ કાલ ક્યાંક મેક્સી નો લાવતા નકર હું મેક્સી નહીં પહેરું બેટા કવિતા કવિતા હા બાપુજી કેટલી વાર છે હવે રોટલા ને તમને બહુ ભૂખ લાગી તો તમે બે ખાઈ લો ટેકો થઈ જાય રોટલા ઘડી નાખો હા તો લાવો બટા બાપુજી એટલા બધા લાડવા તમારે નથ ખાવા તમે આમાંથી ખાલી બે લઈ લ્યો મારા હાહુ આવી જાય તમારો મારો બેનો વારો કાઢશે એ વાંધો ને લાવો હું આમાંથી બે ખાઈ લઈશ સાજા નો ખાતા તમે બાપુજી અરે બટા મને મારા શરીર ની ઉપાધિ ન હોય તમે જાઓ રોટલા બોટલા તૈયાર કરો તો હું અમે બે લાડવા ખાઈ લઉં સાજા નો ખાતા વો કેટલા દિવસ પછી લાડવા ખાવા જડા અને ડોસી મને કોઈ દી મીઠાણ ખાવા ન હતી ભોળો થઈ ગયો અરે કવિતા બહુ એ કવિતા બહુ હા ભાઈ આ બીજું માં કઈ બોલે છે ચાલે છે કે નહીં કઈ ખાય છે પીએ છે ના રે ના ભાઈ ના રે ના આજે મારા હોરા ગયા 6 મહિના થઈ ગયા મને એમાં તો થોડાક દિવસ હાંગરો લાગશે પછી મારા હાવ હરતા એવા નેવા થઈ જાય પણ આજે 6 મહિના થી મારી હાહુની હાલત આવી જ છે ખાવાનું દે તો બટકો ખાઈ જ્યાં બેહાડો અહીંયા બેઠા રે ઉડાવો તો હોય જાય અને 6 મહિના માં હજી એના મોઢા માંથી મેઘ વેર નથી આમ ભર્યો છે તું રો માં સાની રે બેટા ચાલ અને ભાઈ હાલનું કહું ને તાના કરતા જે મારા હાઉ મને મારતા તા રાડું નાખતા તા ખીજાતા તા ને એ આ ઘરની રોના કરતી ખરા સ મહિને તે મારા હાઉ રાગ્યા ને આ ઘરની રોના લેતા ગયા ભાઈ સાની સાની રે માર દીકરો સાની 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 રે જો જો હું તને એક વાત કહું જો બેટા બધી વાતના રસ્તા હોય
તું છે ને એને મગજના ડોક્ટર પાસે લઈ જા, એના રિપોર્ટ કઢાવ, એટલે બધી ખબર પડી જાય કે મગજમાં હું હાલી રહ્યું છે, સમજી ગઈ? અને જો કઈ કામ હોય ને તો હું પાછી હાંજે આવી સાટો મારવા, તઈ મને કહેશે હો ને રોમ હાલ. હવે તમે હાંજે આવજો, મારે થોડું કામ છે ને પતાવીને હમણાં મારા હાહુનું લઈ જાઉં. હા હા, તું તાર કઈ કામ પાસે હોય મને કહેશે તું તાર હો ને. હો નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું ચારલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.